ભારત સરકાર દ્વારા તારીખ પહેલી મે બે માટે એટલે કે તારીખ હજાર વીસ સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે ભારત સરકાર દ્વારા વખતો વખત સૂચનાઓ અને માર્ગદર્શિકાઓ મુજબ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવા બાબતે દુકાનો ખોલવા અંગે સૂચનાઓ પ્રસિદ્ધ કરેલ છે જેથી સરકારની સૂચનાઓ મુજબ ખેડા જિલ્લામાં નાના મોટા દુકાનદારો ધંધા વ્યવસાયકારોની દુકાન ચાલુ રાખવા પરવાનગી આપેલ હતી પરંતુ નડિયાદ એપીએમસી માર્કેટમાં શાકભાજીના વિક્રેતાઓ તથા શાકભાજી વેચનાર ફેરિયાઓમાં કોરોનાના વાયરસના પોઝિટિવ કેસો મળી આવેલ છે જેથી આ વાયરસનો વ્યાપ વધે નહીં અને સંક્રમણ લોકોમાં વધુ ન ફેલાય તે હેતુથી નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં શાકભાજી ફળ ફળાદી વેચવા બાબતે નાગરિકોના હિતમાં કેટલાક નિયંત્રણો મૂકવા જરૂરી જણાયા છે જેથી આઈ કે પટેલ આઈએએસ જિલ્લા મેજિસ્ટ્રેટ ખેડા નડિયાદનાઓ એ ફોજદારી કાર્યરિધિ અધિનિયમ 1973 ની કલમ 144 મુજબ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ની કલમ 34 તથા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ રેગ્યુલેશન 2020 ની જોગવાઈ ની રૂએ નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં જાહેર તથા ખાનગી જગ્યાએ શાકભાજી ફળફળાદી વેચનાર લારી પાથરણાવાળા ફેરિયાઓને શાકભાજી ફળફળાદી વેચવા ઉપર તારીખ આઠમી મે બે હાજર વીસ થી બીજી સૂચના ન થાય ત્યાં સુધી પ્રતિબંધ ફરવામાં આવ્યો છે નાગરિકોને જરૂરિયાત મુજબનું શાકભાજી અને ફળફળાદી મળી રહે તે માટે જિલ્લા રજિસ્ટ્રાર નડિયાદ એપીએમસી પીપલગ નડિયાદના સંકલનમાં રહીને જરૂરી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રહેશે આ જાહેરનામું સમગ્ર નડિયાદ નગરપાલિકાના હદ વિસ્તારમાં લાગુ પડશે આ હુકમની અમલવારી તારીખ આઠમી મે બે હજાર વીસથી બીજું સૂચન ન થાય ત્યાં સુધી કરવાની રહેશે આ સમય દરમિયાન રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે આ હુકમનો ભંગ અથવા તો ઉલ્લંઘન કરનારની સામે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ એકાવનથી અઠાવન તથા ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ઓગણીસો તોતેરની કલમ એકસો હેઠળ શિક્ષાને પાત્ર થશે આ હુકમ અન્વયએ ખેડા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક થી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારી કર્મચારીઓ આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ફરિયાદ માનવા માટે અધિકૃત છે આ હુકમની બજવણી વ્યક્તિગત રીતે કરવી શક્ય ન હોય એક તરફી હુકમ કરવામાં આવ્યો છે નગરજનોને જો કોઈ મૂંઝવણ હોય કે શાકભાજીની લારીઓ તેમજ શાક માર્કેટમાં શાકભાજી મળતું બંધ થઈ જશે તો અમને શાકભાજી કેવી રીતે મળશે તો આપ સૌને જણાવી દઈએ કે નાગરિકોને જરૂરિયાત મુજબનું શાકભાજી અને ફળફળાદી મળી રહે તે માટે જિલ્લા રજીસ્ટ્રાર નડિયાદનાઓએ એપીએમસી પીપ્લગ નડિયાદના સંકલનથી જરૂરી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની રહેશે તેથી તેઓએ મુંજાવવાની કોઈ જરૂર નથી